મિત્રો આ દીકરી છે એ કોણ છે તમને ખબર છે તો નથી ખબર આવો આપણે એક તરફનો આપણે ભગવાનનું રૂપ પણ માની શકીએ છીએ કેમ કે માની શકીએ છીએ જે આ મિત્રો આ દીકરી છે બીજી વખત જન્મ લીધો છે આ દીકરી પોતે કહે છે તો આવો આપણે ટોટલી માહિતી આપણે જાણવાના છે વિડીયોની અંદર વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બુલકુલ પણ ભૂલતા નહીં મિત્રો આ દીકરીને જ આપણે એક બાજુ ભગવાન પણ કહી શકીએ છીએ આ દીકરી એવું કહે છે કે હું પહેલાંના જન્મે મારા પર ધાબુ પડ્યું હતું ઘર પડ્યું હતું ત્યારે હું મરી ગઈ યાની કે ભૂકમ આવ્યો હતો બે હજાર બેની અત્યારે માનવામાં આવે તો ત્રણ વર્ષની આ દીકરી છે આખું ટોટલી આખું કહીને બતાવે છે કે મારા પપ્પા એવા હતા કે નોકરી કરતા હતા સારા સારા કપડાં પહેરતા હતા મને આ લઈને આપતા હતા અમે ભાઈ બહેન છે એ ટોટલી આ રીતના વાત કરે છે મિત્રો મોટી વાત તો એ છે કે આ દીકરી છે એ નથી કોઈ દિવસ મોબાઈલ જોયો નથી કોઈ દિવસ મોબાઈલ પકડ્યો નથી કોઈ દિવસ સ્કૂલે ગઈ પરંતુ એટલું સરસ હિન્દી બોલે છે કે કેટલા એજ્યુકેટરને પણ બોલતા ફાફા પડી જાય હાલ જોવા જઈએ તો પચાસથી વધારે મીડિયા એમની સાથે વાતચીત કરી ચૂક્યા છે તો દરેક મીડિયાની અંદર એકદમ સરસ રીતે વાત કરી રહી છે ડરિયા વગર વાત કરી રહી છે શું મિત્રો આવું થઈ શકે પૂર્ણ જન્મ થઈ શકે છે આ ઘટના એવી છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એક નાનાકડા ગામની છે અને બધા લોકો એવું કહી રહ્યા છે કે પૂર્ણ જન્મ થયો યાની કે બીજી વાર જન્મ થયો છે એ દીકરી ખુદ કહી રહી છે કે બીજી વાર હું જન્મ લીધો છે મને ભગવાને મોકલ્યા છે આ રીતની વાતચીત થઈ રહી છે શું મિત્રો ખરેખર આવું થઈ શકે છે એ તો તમે કોમેન્ટ બોક્સમાં જ લખજો કેમ કે આવું થઈ શકે છે કે બીજી વખત જન્મ લઈ શકે છે એમનો પૂર્ણ જન્મની બધી યાદગાર બતાવે છે કે આ રીતના હું હતી આટલા ધોરણમાં બનતી હતી બહુ બધું ટોટલી કહી રહી છે ખરેખર મિત્રો આવી દીકરીને મદદ કરવું જોઈએ પ્રશાસન દ્વારા એમનું તપાસ કરવું જોઈએ શું ખરેખર આ ઘટના શું છે વૈજ્ઞાનિક બોલાવવું જોઈએ કેમ કે એમનું બધું બેકગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ ખરેખર મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં ઉત્તર ગુજરાત પૂર્વ દક્ષિણ બધી જગ્યા પર તમે કોઈપણ કે કોઈપણ સોશિયલ મીડિયાને તમે ખોલો તો આમનો જ વિડિયો તમને જોવા મળશે અને એટલું પણ નથી મિત્રો આ જે પાલનપુરના જે કલેક્ટર સાહેબ પણ એમની મુલાકાત લઈ ચૂક્યા છે હાલમાં આપણને જાણવા મળેલું છે કે એમનું જે વૈજ્ઞાનિક દ્વારા ચેક કરવામાં આવશે તો મિત્રો એકથી બે દિવસની અંદર પણ એમનું જે બ્રેકગ્રાઉન્ડ છે એ પણ આપણને ખબર પડી જશે તો મિત્રો આ હતા આજના સમાચાર તમારે આને લઈને આ દીકરીને લઈને તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં અને વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરો છો